विद्यार्थी मित्रों नमस्कार गुरु परमाशुद्ध विद्यालय की YouTube चैनल में हूं मुक्ति वाले में आपनो स्वागत करू छु ધોરણ 2 અને વિષય છે મારો હિન્દી અને આપણે પૂછીએ છીએ પેજ નંબર 47 તો ચાલો બાળકો બધાએ 47 નંબરનો પેજ ખોલો બધા વિદ્યાર્થી આ પેજ ખોલશે હવે આપણે જેમ કરીએ છીએ એવી જ રીતના કરવાનું છે એટલે પહેલા શું કરશું વાંચશું આ શું છે અને માથે મીનું અમ આપણે બોલી છે મારા શરીરની લયમાં એવી જ રીતના તો અહીંયા શું એ પૂછે જો દ્રાક્ષ નું ખાય કો છે કે સરસ લીલી છે દ્રાક્ષ છે તો એને શું કહેવાય હિન્દી માં અંગૂર અંગૂર એટલે દ્રાક્ષ પછી જો અહીંયા શું એ પૂછે ખાલી ટપકા કરેલા એમાં છે અને ગુ અને ર લખેલું છે અંગૂર તો આપણે અહીંયા શું કરશું અને ઘાટો કરીશું ચલો તમે અહીંયા અંગૂર નો અ આપ્યો છે ને ઘાટો કરી નાખો માથે બિંદુ કરો ને લીટી માત્ર માટીની માત્રા કરવાની ઉતારે કે પણ ઘાટી કરી નાખો ને ચલો જી બોલો જી અંગૂર એટલે દ્રાક્ષ પછી આને શું બચાય અને માથે બિંદુ અ બરાબર હવે જો અહીંયા શું આપ્યું છે ઈંડું દોરેલું છે ને ચિત્રમાં તમારે તો એને શું કહેવાય અંડા તો ચાલો અને અહીંયા અ જે ટૂંકી ટૂંકી વાળો આપ્યો છે એને આપણે શું કરીશું ઘાટો કરી નાખશું અને માથેની માત્રા કરીશું તો આને શું બોલશું અંડા અંડા એટલે ઈંડું ચલો આ અ ઘાટો કરી નાખો માથેની લીટી ઘાટી કરી નાખો કઈ સરસ ચાલો હવે પછી શું છે જો નીચે ઓઢો ઓર લીખો વાંચો અને લખો પેલા વાંચવાનું પછી ઈ કેમ લખાય લખવાનું તો ચાલો અને માથે બિંદુ અ તો અહીંયા ત્રણ વાર આપણે ટપકા વાળો આપ્યું છે ને તો ચાલો એને આપણે પેલા ઘાટો કરી નાખીએ તમે પણ મારી સાથે ઘાટો કરતા જાઓ અને જેવો જ અ અહીંયા દેખાવો જોઈએ ચાલો અહીંયા પણ કરો અ ને ઘાટો માથે માત્રા કરવાની તો ભૂલવાની જ નહીં તો જ હિન્દી કહેવાય હિન્દી કેવી છે આપણી રાષ્ટ્રભાષા છે તો અહીંયા છે બે દુધિયાલય લખી છે ને એમાં પણ તમારે અ લખવાનો છે લીટી અહીંયા માથે લેવડી કરવાની અને મીંડો કરવાનો સાફ સેલો અ છે કવળો કરો આડી લીટી કરો ઊભી લીટી કરો અને માથે મીંડો અમ અને માથે મીંડો અમ જો થઈ ગયા બધા અ સરખા તો ચાલો હવે એને પછીની લાઈનમાં કરીએ અને માથે મીંડો અમ ચાલો ને ટપકાને ઘાટા કરો લીટી કરો માત્રા કરવાની તો ક્યારે ભૂલવાની તમારે પુસ્તકમાં એક સરખો છે અહીંયા નાના મોટું થયું હોય તો તમારે નાના મોટું નહીં કરવાનું પણ એક જ સરખા અક્ષરમાં ઘાટા કરવાનું તમને જે આપ્યું હોય તે ચાલો નવી દુધિયા છે બે લાઈન છે એની વચ્ચે નવી સરખી લખી નાખીએ અમ અને માથે બિંદુ અમ અને માથે બિંદુ અમ અને માથે બિંદુ અમ ચાલો આ બે લાઈન બધાએ પૂરી હોવી જોઈએ તમે પણ પેન્સિલ ઇરેઝર લઈ ને આ લાઈન પૂરી કરી નાખો નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે અહીંયા કોકો શીખીશું અને બોલીશું થેન્ક યુ